અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાતે બે ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડના લશ્કરોને કરાતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બાદ આગ લાગવાની ઘટનાઓ પણ વધારે સામે આવી રહી છે. ગતરોજ રાતે સુરતથી અંકલેશ્વર ટ્રેક ઉપર આવેલા હોટેલ લેન્ડમાર્ક નજીક એક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જો કે આગ લાગતા જ ટ્રકનો ચાલક સમય સૂચકતા વાપરીને બહાર દોડી આવતા આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ ટ્રકના ચાલકે બનાવની જાણ ફાયર વિભાગમાં કરતા પનોલી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બીજી ઘટનામાં પણ ટેન્કરમાં જ આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આગ ઉપર પાણીનો માળો ચલાવી કાબુ મેળવ્યો હતો. જ્યારે બીજી ઘટનામાં ધામરોડ પાટિયા પાસે આવેલી હોટલ મીનાની સામે પણ ટ્રકમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી, જે અંગેની જાણ થતાં ફાયર ફાઈટરોએ સ્થળ ઉપર પહોંચી જઈ પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બંને આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.